नमस्कार। लास्ट में आपणे चेता उर्मी वेगनी उत्पत्ति अने वहनने समझता पहला चेतातंतुनुं जे बंधारण छे केमां केवा प्रकारनो विजभार रस स्तरनी बहार अने अंदर होय छे एनी आपणे माहिती लीधेली। हवे आपणे आपणा मूळ मुद्दा उपर आवीए तो चेताकोषो छे ई केवा छे? उत्तेजनाशील कोषो छे। जे आपणे जाणीए छीए चेताकोषो उत्तेजनाशील कोषो उत्तेजनाशील कोषो मतलब के आंतरिक अथवा तो बाह्य कोई पण उत्तेजनाओ थी आ कोष छे उत्तेजित थतो होय छे। घणी बधी रीते चेताकोष छे उत्तेजित थई शके स्पर्श थी, गंध थी, कोई पण एवा रासायणिक फेरफारो थी। बराबर, शियाळो उनाळो ચોમાસું છે તો શિયાળામાં ઠંડી થી ઠંડક થી ગરમી થી આવા ટૂંકમાં અલગ અલગ પ્રકારની કોઈ પણ સંવેદનાથી ચેતાકોષ છે ઉત્તેજિત થતો હોય છે। એની પાછળનું કારણ કે એનું જે પટલ છે, પટલ મતલબ કોષરસ પટલ, આ પટલ છે કેવું હોય છે? ધ્રુવીય સ્થિતિમાં હોય છે। કારણ કે તેનું પટલ ध्रुवीय स्थिति में हो। ध्रुवीय स्थिति में हो मतलब के जे आपणे चेतातंतु ना बंधारण वक्ते समझ के अंदर अने बहार क्या प्रकार नो विजभार छे, तो आपणे जे कीधेल के चेतातंतु ना रसपटल नी अंदर नी बाजुए ऋण विजभार अने बहार नी बाजुए धन विजभार, तो आज स्थिति है ये ध्रुवीय स्थिति कहवा कि चौक्स एवं ध्रुवीय स्थिति में एमन पटल है रहेलू होना कारण ये उत्तेजित थाय। अपने जाए कि चेताकोषन पटल ध्रुवीय शाटे? हाँ, जेनी चर्चा आगना लैक्चर में आप कही कि जे धन आयनों ऋण आयनों से एक तो ये वेचनी जवाबदार है, साथ साथ एमना रसपटल नी अंदर एवा विविध प्रकार आयन मार्गो छे ए आवेला होय छे, एना कारणे ए पटल ध्रुवीय होय छे। तेमना पटल नी अंदर अने बहार धन तेमज ऋण आयनोनी वहेंचणी अने विविध प्रकार आयन मार्ग चेतापटल पर, चेतापटल एटले कोषरस पटल ज रस स्तर के तो ये चेतापटल ऊपर आवेला होय छे। आ कारण थी ये ध्रुवीय होय छे। एक तो धन अने ऋणायनोनी वहेंचणी एटले के अंदर ऋणायनोनुं प्रमाण वधारे, बहार धन आयनोनुं प्रमाण वधारे, अने साथे साथे मुख्य महत्वनी बाबत विविध प्रकारना आयन मार्ग, तो ए पण आपणे समजाता आयन मार्ग अने आयन पंप के जे विशिष्ट प्रोटीनोना बनेला होय छे। आ आयन मार्ग विविध आयनो माटे केवा होय छे? पसंदगीमान प्रवेशशील। आयन मार्ग विविध आयनो माटे पसंदगीमान प्रवेशशील। पसंदगीमान प्रवेशशील मतलब के कोई आपणे अगाउ वात करे के कोई चौक्स आयन मार्ग ए हमेशा कोई एक चौक्स आयन माटे नो ज होय छे। अने मैं एवुं पण उदाहरण आपेलुं के जेम के कैल्शियम आयन मार्ग आपणे अहींया आकृति साथे समझेला, तो कैल्शियम आयन मार्ग एनो मतलब एवो थशे के ए आयन मार्ग थी मात्र ने मात्र कैल्शियम नी ज अवर जवर थई शकशे।
ये आ लाइन समझाया छे પસંગીમાન પ્રવેશશીલતા એટલે કે કોઈ પણ આયન માર્ગ એ હંમેશા પસંગીયુક્ત આયનની જ અવરજવર કરાવશે એટલે કે દરેક આયન માટેના આયન માર્ગ જુદા જુદા હોય છે હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ આપણે જે અગાઉ બે કલાવીજ સ્થિતિમાન વખતે સમજેલ આગળના લેક્ચર કે આ જે તફાવત છે વીજભાર એને જ આપણે કલાવીજ સ્થિતિમાન કહીએ છીએ અને એ કલાવી સ્થિતિમાન કે જે બે પ્રકારના છે વિશ્રામી અને સક્રિય તો હવે જે આપણે ચર્ચા કરશું એ વિશ્રામી કલાવી સ્થિતિમાનની છે વિશ્રામી કલાવીજ સ્થિતિમાન એટલે ત્યાં આ પોઈન્ટ ટેકવી દેજો હવે પછીની વાત જે આપણે કરશું બરોબર આપણે બંને સમજવાનું છે આ એક જ મુદ્દાની અંદર બંનેની ચર્ચા છે વિશ્રામી કલાવી સ્થિતિમાન અને સક્રિય કલાવી સ્થિતિમાન એમાં આકૃતિ 21.2 છે એ પણ આપણે સમજવાની થશે તો હવે વાત કરીએ વિશ્રામી કલાવી સ્થિતિમાન તો ટૂંકમાં કહું તો વિશ્રામી કલાવી સ્થિતિમાન ક્યારે હોય કે જ્યારે ચેતાકોષ ને કોઈ પણ જાતની સંવેદના મળેલી ન હોય એટલે કે આરામમાં હોય જ્યારે ચેતાકોષ ત્યારની જે ધ્રુવીય સ્થિતિ છે એને આપણે વિશ્રામી કલાવી સ્થિતિમાન કહેશું આ આપણી સાદી ભાષા તો જ્યારે ચેતાકોષ કોઈ પણ ઉર્મિવેગનું વહન નથી કરતા એટલે કે વિશ્રામ અવસ્થામાં છે તો વિશ્રામ અવસ્થામાં ચેતાક્ષ પટલ તુલનાત્મક રીતે પોટેશિયમ આયન માટે વધુ પ્રવેશશીલ અને સોડિયમ આયન માટે લગભગ અપ્રવેશશીલ હોય છે ખાસ સમય જ્યારે ચેતાકોષ હું ટૂંકમાં લખું વિશ્રામ અવસ્થામાં હોય ત્યારે તેનું ચેતાક્ષ પટલ કયો કે ચેતા પટલ કયો કે કોષરસ પટલ કયો કે રસતર કયો બધું એક ચેતાક્ષ પટલ પોટેશિયમ આયન માટે પોટેશિયમ એટલે K+ આયન માટે કેવું છે આયન માટે પ્રવેશ છે જ્યારે સોડિયમ એટલે Na+ સોડિયમ આયન માટે લગભગ અપ્રવેશ છે હવે આવું શું કામ હશે તો જ્યારે કોઈ પણ ચેતાકોષ વિશ્રામી અવસ્થામાં હોય ત્યારે એનું જે કોષરસ પટલ છે અથવા તો ચેતાક્ષ પટલ છે તો ચેતાક્ષ પટલ એટલે કોષરસ પટલ જ છે ચેતાકોષ તો એમાં પણ આયન માર્ગ હશે તો પોટેશિયમ માટેનો આયન માર્ગ હશે સોડિયમ માટેનો આયન માર્ગ હશે આવી સ્થિતિમાં એટલે કે વિશ્રામી અવસ્થામાં ચેતાક્ષ પટલમાં પોટેશિયમ આયન માર્ગો ખુલ્લા હોય જ્યારે સોડિયમ આયન માર્ગો બંધ હોય દેખીતી વાત છે કે પોટેશિયમ આયન માર્ગ ખુલ્લા હોય તો પોટેશિયમની અવરજવર થઈ શકે મતલબ કે પોટેશિયમ આયન માટે પ્રવેશ છે અને સોડિયમ આયન માર્ગો બધા બંધ હોય તો દેખીતી વાત છે કે સોડિયમનો અણુ અંદરથી બહાર કે બહારથી અંદર આવી શકે નહીં મતલબ અપ્રવેશ છે એટલે વિશ્રામી અવસ્થામાં ચેતાક્ષ પટલમાં રહે પોટેશિયમ આયન માર્ગો ખુલ્લા હોય જેના કારણે પોટેશિયમ આયન માટે તે પ્રવેશશીલ હોય પરંતુ સોડિયમ આયન માર્ગો બંધ હોવાને કારણે સોડિયમ આયન માટે તે અપ્રવેશશીલ હોય છે તેવી જ રીતે ચેતાક્ષ રસમાં આવેલ ઋણભારિત પ્રોટીન માટે પણ પટલ અપ્રવેશશીલ હોય છે ચેતાક્ષ રસની અંદર તેમજ ચેતાક્ષ રસ એટલે કોષરસ તો કોષરસની અંદર ચેતાક્ષ રસમાં આવે ઋણભારિત પ્રોટીન એટલે કે ઋણ વીજભાર ધરાવતા જે પ્રોટીનો છે પ્રોટીન માટે પણ અપ્રવેશ આ MCQમાં ને ખાસ યાદ રાખજો કે વિશ્રામી અવસ્થા હોય ત્યારે પોટેશિયમ આયન માટે પ્રવેશશીલ હોય
चेताक्ष पटल कारण के एना आयन मार्ग खुला हो सोडियम आयन मार्ग बंद हो सोडियम आयन माटे अप्रवेशशील हो साथ साथ चेताक्ष रसनी अंदर जे पहले थी ऋण भारी प्रोटीनो पड़ेला छे आ प्रोटीनो माटे पण पटल केवुं छे अप्रवेशशील छे एटले के चेताक्ष रसनी अंदर जे ऋण भारी प्रोटीन छे ई बहार जई शकशे नहीं अहीं अंदर बहार शब्द नहीं वापर्यो ऑलरेडी अंदर छे એટલે અંદરથી બહાર જઈ શકવાના નથી પરિણામે ચેતાક્ષમાં જે ચેતાક્ષ રસ છે એ K+ અને ઋણભારિત પ્રોટીનની ઉચ્ચ સાંદ્રતા અને Na+ ની ઓછી સાંદ્રતા ધરાવે આ આ જ વસ્તુને પાછી લાઈનમાં કીધી છે કે આવું છે એટલા માટે ચેતાકોષની અંદરનો જે ચેતા રસ છે અથવા ચેતાક્ષ રસ विश्रामी अवस्था में चेताक्ष रस हे एम के स्थिति हे तो एनी अंदर के प्लस ऊंची सांद्रता कारण के पोटेशियम आयन माटे तो खुल्लू छे साथे साथे ऋणभारित प्रोटीनों की सांद्रता हे प्रोटीन ऊंची सांद्रता हे कारण के अंदर ने अंदर रहे बाहर निकली नहीं सके और Na प्लस नीचे सांद्रता એટલે કે ઓછા હોય કારણ કે Na प्लस ની માટે કેવું છે અપ્રવેશ એટલે બહાર થી Na प्लस અંદર ના આવી શકે કે અંદર થી બહાર ન જઈ શકે તો આવી સ્થિતિ વિશ્રામી અવસ્થામાં કોની હોય ચેતાક્ષ રસ અથવા તો રસપટલની અંદરની સ્થિતિ આવી હોય K प्लस ની સાંદ્રતા વધારે હોય ઋણભારિત પ્રોટીનની સાંદ્રતા વધારે હોય પરંતુ એને પ્લસ ની સાંદ્રતા ઓછી હોય એનાથી વિપરીત ચેતાક્ષની બહારનું પ્રવાહ આ ચેતાક્ષ ચેતારસ એટલે અંદરની વાત હવે ચેતાક્ષનું બહારનું જે પ્રવાહી જે છે એટલે કે ચેતારસ પટલ જે છે રસ સ્તરની બહાર આ આપણે વાત કરી રસ સ્તરની અંદર તો પરિણામે અહીં એનાથી વિપરીત સ્થિતિ હશે કે K+ ની સાંદ્રતા K+ ની સાંદ્રતા ઓછી ઋણભારિત પ્રોટીન ની સાંદ્રતા ઓછી આનાથી ઉલટું પરંતુ Na प्लस ની સાંદ્રતા વધુ હશે ત્રણ વાત યાદ રાખવાની છે કે વિશ્રામી અવસ્થામાં કોઈ પણ ચેતાકોષ હોય ત્યારે રસ સ્તરની અંદરની બાજુએ અથવા તો ચેતાક્ષ રસમાં K प्लस ની સાંદ્રતા વધારે હોય ઋણભારિત પ્રોટીનની સાંદ્રતા વધારે હોય પરંતુ Na प्लस ની સાંદ્રતા ઓછી હોય તો બહારની બાજુએ કેવી સ્થિતિ હોય તો બહારની બાજુએ આનાથી એકદમ વિપરીત ઉલટું K+ ની સાંદ્રતા ઓછી હોય ઋણભારિત પ્રોટીનની સાંદ્રતા ઓછી હોય પરંતુ Na+ ની સાંદ્રતા બહારની બાજુએ કેવી હશે વધારે હશે તેથી સાંદ્રતા ઢોળાંશ રચાશે કારણ કે બંને જગ્યાએ પરિસ્થિતિ વિપરીત છે રસતરની અંદર આવું છે રસતરની બહાર આવું છે તો આ બંને વચ્ચે શું થશે બહારના માધ્યમ અને અંદરના માધ્યમ વચ્ચે સાંદ્રતા ઢોળાંશ રચાશે આ આયનિક ઢોળાંશ समग्र विश्रामी कला में सोडियम पोटेशियम पंप द्वारा आयनों सक्रिय वहन थी जलवाय हवेनी जे वात एमां कर दीधी छे ए डायरेक्ट आपने कही दीधुं छे पण हकीकत में आपणे आकृति साथे समझवानुं थशे के हवे चेता उर्मी वेगनी उत्पत्ति थाय तो शुं थाय त्यारे ई वात करवानी छे अत्यारे आपणे खाली बोली जाऊं छुं के आ आयनिक ढोळांश समग्र विश्रामी कला समग्र विश्रामी कला कला मतलब चेता रस पटल आखो तो ज्यारे विश्रामी स्थिति में हो त्यारे सोडियम पोटेशियम पंप अहीं पंप नी Na+ K+ पंप नी वात छे आयन मार्ग नी ने तो पंप द्वारा आयनों सक्रिय वहन थी जड़वाय छे जे त्रण Na+ ने बहार नी तरफ अने बे K+ ने कोष में वहन करावे छे पण क्यारे જ્યારે કોઈ ઉત્તેજના મળે ઉત્તેજના પૂરી થઈ જાય પછી આ પ્રક્રિયા થાય
એટલે અત્યારે આ સમજીને કઈ ફાયદો નથી, આપણે આગળ સક્રિય કલાવી સ્થિતિમાં સમજી લઈ પછી આ લાઈન સમજાશે કે શું કહેવા માંગે છે. પરિણામ સ્વરૂપે ચેતાક્ષ પટલની બાહ્ય સપાટી ધનભાર ધરાવે છે જ્યારે તેની અંદરની સપાટી ઋણભારિત બને છે અને તેથી તે ધ્રુવીય છે. સમગ્ર વિશ્રામી ચેતાપળમાં વીજ સ્થિતિમાન ભિન્ન હોય છે જેને વિશ્રામી કલાવી સ્થિતિમાન કહે છે. આ વિશ્રામી કલાવી સ્થિતિમાન પણ આપણે આકૃતિ સાથે વિશ્રામી કલાવી સ્થિતિમાનને સમજવાનું છે, તો એની આગળ આપણે ચર્ચા કરીએ. તો ચાલો વિશ્રામી કલાવી સ્થિતિમાનને આકૃતિ સાથે આપણે સમજીએ. આપણી ટેક્સ્ટ બુકની અંદર બે આકૃતિ છે 21.2 માં, એમાં ડાયરેક્ટ ટપ્પો નહીં પડે, આપણે એ પણ આકૃતિ સમજશું, પણ એક સાદી ભાષાની આકૃતિ આપણે સમજી લઈએ. તો અહીં જે મેં દોર્યું છે વિશ્રામી ચેતાક્ષ છે, આ ચેતાક્ષનું ચેતારસ પટલ છે, અહીં અંદર ચેતારસ છે, બરોબર. આ જે દોર્યું છે એ એને પ્લસ K પ્લસ પંપ છે, એટલે કે સોડિયમ પોટેશિયમ પંપ છે, એટલે તો મેં બે એરા બતાવ્યા છે, આ એને પ્લસ માટેનો અને આ કે પ્લસ માટેનો, કારણ કે પંપનું કામ સોડિયમને બહાર કાઢવાનું અને પોટેશિયમને અંદર લાવવાનું છે, એટલે આપણે બહારનો એરો એને પ્લસ માટેનો અને અંદરનો એરો કે પ્લસ માટેનો બતાવ્યો છે. પિંક કલરના આ બે અને અહીં બે મેં જે આ ખાલી આપણે સમજાવો ઉદાહરણ માટે, તો પિંક કલરના જે મેં ચાર દોર્યા છે બે ઉપર બે નીચે, એ K પ્લસ આયન માર્ગ છે, આ પણ બંને K પ્લસ આયન માર્ગ છે, એટલે કે પોટેશિયમ આયન માર્ગ. યલો કલરના જે દોર્યા છે મેં એ છે એને પ્લસ આયન માર્ગ, એટલે કે સોડિયમ આયન માર્ગ. તો વિશ્રામી અવસ્થામાં એટલે કે જ્યારે ચેતાતંતુ છે અનુતેજિત હોય, કોઈ પણ જાતની ઉત્તેજના મળેલી ન હોય, ત્યારે રસ સ્તરની અંદરની બાજુ કેવો વીજભાર છે, ઋણ વીજભાર, અને બહારની બાજુએ કેવો વીજભાર હોય, ધન વીજભાર. તો અહીં આપણે વીજભાર બતાવી દે, અંદરની બાજુએ ઋણ વીજભાર છે એટલે હું અહીં આ માઇનસ માઇનસ નિશાની કરું છું, ઋણ, આ અંદરની વાત છે, તો અંદર ઋણ વીજભાર અને બહાર કેવો કીધો, ધન વીજભાર, આ બહાર ધન વીજભાર. આવી આકૃતિ પણ તમે દોરી શકો વિશ્રામી કલાવી સ્થિતિમાનને સમજાવવા માટે. તો આ વિશ્રામી કલાવી સ્થિતિમાનમાં આવું થયું. બીજું આપણે એ સમજાય કે વિશ્રામી અવસ્થામાં અંદરની બાજુ કઈ કઈ વસ્તુ છે, તો એક તો K પ્લસ ની સાંદ્રતા વધારે છે, અહીં આપણે લખવું છે, એક તો K પ્લસ ની સાંદ્રતા વધુ અંદર, સાથે સાથે ઋણભારિત, ટૂંકમાં લખી નાખું છું, પ્રોટીનની સાંદ્રતા પણ વધુ, પરંતુ એને પ્લસ ની સાંદ્રતા કેવી છે, ઓછી. તો બહારની બાજુએ કેવી સ્થિતિ છે, કે પ્લસ ની સાંદ્રતા ઓછી, ઋણભારિત, પ્રોટીનની સાંદ્રતા પણ કેવી, ઓછી, પરંતુ બહાર એને પ્લસ ની સાંદ્રતા કેવી છે, વધારે છે. જોજો અહીં બે ધન આયન K પ્લસ અને N પ્લસ એની વારંવાર વાત આવે છે. અહીં K પ્લસ ની સાંદ્રતા વધુ છે તો કદાચ આપણને વિચાર આવે કે આ તો ધન આયન છે, એની સાંદ્રતા વધારે હોય તો અંદર ધન આયન, ધન વીજભાર હોવો જોઈએ ને,
પણ નહીં, કે પ્લસ કરતા ઋણ આયનો અંદર વધારો, ઋણ ભારે પ્રોટીન તો વધારે હોય જ, પણ સાથે સાથે અન્ય બીજા ઋણ આયનો પણ વધારે, પણ આપણે તો સરખામણી બે ધન આયનની કરીએ છીએ, કે કે પ્લસ અને એને પ્લસ બંને ધન આયન, પણ એને પ્લસની સાંદ્રતા બહાર કેવી વધારે અને કે પ્લસની સાંદ્રતા અંદર વધારે, બહાર કે પ્લસની સાંદ્રતા હોય છે તો અંદર એને પ્લસની સાંદ્રતા હોય છે, અહીં અંદર કે પ્લસની સાંદ્રતા વધારે છે તો આપણે એવું નથી વિચારી લેવાનું કે ઋણ ભારિત પ્રોટીન કરતા વધુ છે, એના કરતા વધારે નથી, જો એના કરતા વધારે હોત તો તો અંદર એ ધન વીજભાર હોય ને, પણ નહીં, અંદર કેવો હશે ઋણ વીજભાર છે, એટલે ઋણ ભારિત પ્રોટીનની સાંદ્રતા કે પ્લસ કરતા વધારે હશે અંદર, અને અન્ય બીજા જે ઋણ આયનો હશે એની સાંદ્રતા પણ અંદર કેવી હશે વધારે હશે. આ તો ખાલી સરખામણી કરવા આપણે બે ધન આયનોની વાત કરીએ છીએ, કારણ કે એ બંનેનો ખાસ ઉપયોગ છે. આપણે બીજી વાત કે જ્યારે વિશ્રામી અવસ્થા હોય ત્યારે કે પ્લસ આયન માર્ગ કેવા હોય છે, ખુલ્લા હોય છે, કે પ્લસ આયન માર્ગ ઓપન હશે, પરંતુ પોટેશિયમ સોરી એને પ્લસ આયન માર્ગ કેવા હોય, બંધ હોય, એ બંધ હશે, એટલે સોડિયમ આયન માર્ગ બંધ છે એટલે સોડિયમની અવર જવર નહીં થઈ શકે, પરંતુ વિશ્રામી અવસ્થામાં કે પ્લસ આયન માર્ગ ઓપન હોય છે ને એની અવર જવર શક્ય બનશે. ક્લિયર? એટલે આ આકૃતિ આપણે રફ બુકની અંદર વ્યવસ્થિત છે દોરી લેશું, જે રીતે મેં લખ્યું છે એ પ્રમાણે, અને એ પ્રમાણે આપણે દોરી લેવાની છે. આપણી ટેક્સ્ટ બુકમાં બે આકૃતિ છે એમાં થોડોક ગીચડો આપી દીધો છે ટૂંકમાં સમજાવવા માટે, પણ આપણે ત્રણ આકૃતિ દોરશું, બે છે ને આપણે ત્રણ દોરશું, એમાંની પહેલી એક આ છે વિશ્રામી ચેતાક્ષ. હવે જ્યારે ઉત્તેજના મળે ત્યારે શું થાય આકૃતિમાં ફેરફાર, એ આગળ હવે પછીના ટોપિકમાં ચર્ચા કરીશું.